ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ધોરણ છ હિન્દી લાસ્ટ પ્રિયડમાં આપણે કવિતા પાંચ ધરતી કે ધરતી કો મહકાઈ એનો અભ્યાસ કર્યો હતો આજે આપણે પાઠ છ સુબહનો અભ્યાસ કરીશું પાઠ છ સુબહ પોલિયો કી બીમારી સે બચ્ચે વિકલાંગ હો હોત બચ્ચો કોઈ બીમારી સે બચાને કે ઉને પોલિયો કી ખોરાક પલાઈ જતી હૈ ઈ સચ્ચી ઘટના મેં પોલિયો વિકલાંગ બારિકા રેશમા શારીરિકા દિલી એવું પરિશ્રમ કેસે જી રહી હૈકા નિરૂપણ ઇસ ઘટના મે ગયા હૈ હવે પોલિયો જે છે એના આપણે ટીપા પીવડાવવામાં આવે છે જ્યારે આપણે નાના હોઈએ પાંચ વર્ષના હોય ત્યારે એના ટીપા પીવડાવવામાં આવે છે જો એ આપણે ટીપા ન પીએ તો આપણે શું થઈ જઈએ

ઉતાર રહા હૈ રેશમાને સોચા જરૂર આજ કોઈ ખાસ બાત હૈ હવે વહેલી સવારે રેશમાએ જોયું કે ઘરના બધા લોકો સાફ સફાઈ કરવામાં રોકાયેલા છે કોઈ સામાન પરથી ધૂળ ઝાપટી રહ્યું છે તો કોઈ કરોડિયાના ઝાડા પણ ખંખીરી રહ્યું છે રેશમાએ વિચાર્યું અવશ્ય એટલે કે આજે કંઈ ખાસ બાબત તો છે રેશમાને આમ વિચાર આવે છે કે આ બધાએ કામે લાગી ગયા છે ને હું આમ જોઈ રહી છું એટલે એ કહે છે કે કાંક તો ખાસ વાત છે माँ आज कोई खास बात है सब इतनी सुबह उठकर घर की सफाई में जुटे हैं रेशमा ने उत्सुक सा से पूछा हाँ बिटिया रानी त्योहार के दिन है भूल गई क्या पहले ही साफ सफाई हो जाए तो अच्छी तरह त्योहार का आनंद ले पाएंगे माँ ने प्यार से रेशमा के गाल को सहलाते हुए कहा हवे रेशमा छे इन माँ ने पूछे छे कि माँ आज कोई खास बाबत छ સૌ સવારે આટલા બધા વેલા ઉઠીને ઘરની સફાઈ કરવા લાગ્યા છે રેશમાએ આતુરતાથી એને મમ્મીને પૂછે છે હા રાની બેટી તહેવારના દિવસો છે તું ભૂલી ગઈ કે શું એ કે તહેવારો આવી રહ્યા છે એ સાફ સફાઈ કરીએ આપણે તો શું હોય તો કે દિવાળી આમ તો સાફ સફાઈ તો આપણે કરીએ જ પણ કહે છે કે તું આ તો તહેવારના દિવસો છે તું ભૂલી ગઈ કે શું પહેલાંથી જ સાફ સુફી થઈ જાય તો સારી રીતે તહેવારનો આનંદ આપે માણી શકીએ માએ પ્રેમથી રેશમાના ગાલ ગાલ પંપાડતા કહ્યું ઓહ મેં તો એકદમ ભૂલક્કડ હો ગઈ હું પણ મા આપને મુજે તો કોઈ કામ હી નહીં મેં ક્યાં કરું બતાવો મા એ કહે છે કે અરે હું તો એકદમ ભૂલકણી જ થઈ ગઈ મને તો ખબર જ ન પડી કે હવે આ મોટા તહેવારો આવી રહ્યા છે મા આપે મને કોઈ કામ સોંપ્યું જ નહીં હું શું કરું કહો ને મા એ કહે છે કે મા તમે મને તો કાંઈ કામ નથી સોંપ્યું મને કાંઈક કામ આપો તો હું પણ કાંઈક કામ કરું અચ્છા ચલો પહેલે ના ધો ધો કર તૈયાર હો જાઓ ફિર બતાવુંગી સે કામ હે મેં બી આપકી મદદ કરના ચાતી હું માને કહા કે છે કે ભલે ચાલ પહેલાં તું નાઈ ધોઈ અને તૈયાર થઈ જા પછી કહીશ ઘણા બધા કામ પડ્યા છે હું પણ આપની મદદ કરવા ઈચ્છું છું હું પણ એની મમ્મી કહે છે કે હું પણ એવું ઈચ્છું છું કે તું પણ મને મદદ કરાવ રેશમાને રૂઆ સે સ્વર મેં કહા મદદ તો મેં જરૂર લઉં मैंने तुम्हें तुम्हारे लिए कई काम सोच रखे हैं नहा धोकर नाश्ता कर लो फिर बताऊंगी कहते कहते माँ ने रेशमा को उसकी पहिए वाली कुर्सी पर बिठा दिया રેશમાને આપણી પહી વાલી કુર્સી ધીરે ધીરે ધકેલા ઓર આપણે દૈનિક કાર્યો મેં લગ ગઈ પછી રેશમાએ રોતલ સ્વરમાં કહ્યું એમ રોવા જેવી થઈ ગઈ પછી કે છે કે મદદ તો હું જરૂર લઈશ મેં તારા માટે ઘણા કામ વિચારી રાખ્યા છે નાઈ ધોઈને નાસ્તો કરી લે પછી હું તને કહીશ એમ કહેતા કહેતા માએ રેશમાને તેની પૈડાવાળી ખુરશી ખુરશી પર બેસાડી દીધી પછી રેશમાએ પોતાની પૈડાવાળી ખુરશીને ધીમે ધીમે ધકેલી અને પોતાના રોજિંદા કાર્યમાં લાગી ગઈ હવે એના બે પગ જે છે એ એકદમ બેજાન થઈ ગયા છે એ એના પગમાં જાન જ છે નહીં એટલા માટે એને પૈડાવાળી ખુરશીમાં બેસાડવામાં આવે છે પછી એનું જે દૈનિક કામ હતું એ કરે છે रेशमा जब पाँच साल पाँच साल की थी तभी से उसके दोनों पैर काम नहीं करते थे उसे बहुत तेज बुखार हुआ और घुटनों से नीचे दोनों पाँव एकदम बेजान हो गए हवे जरे रेशमा पाँच वर्ष की थी ने ત્યારે તેના બંને પગ ખોટા થઈ ગયા હતા એટલે એનામાં જાન જ હતી નહીં જેવી ઊભી રહે એવી તો તરત જ પડી જાય એટલે એનામાં એના પગમાં જાન જ હતી નહીં તેને બહુ જ ભારે એકદમ તાવ આવી ગયો હતો અને ઘૂંટણ નીચેથી બંને પાક તદ્દન એકદમ નિર્જીવ થઈ ગયા હતા ઘૂંટણ છે ને જે ગુડો એનાથી નીચેના પગ છે એ એકદમ બેજાન થઈ ગયા હતા એનામાં જાન જ હતી નહીં એને એનો ખૂબ જ તાવ આવી ગયો હતો પછી એના પગ જે છે એ નિર્જીવ થઈ ગયા હતા બહુ જ ઇલાજ ક્યાં પણ રેશમા કે પાવ મેં જાન નહીં આવી તેમ એના ઘરના લોકોએ બહુ જ એને ઈલાજ કર્યો ખૂબ જ ઈલાજ કર્યો પણ એના રેશમાના પગમાં ચેતન આવ્યું નહીં જાન આવી નહીં उसे पोलियो हो गया था रेशमा बहुत हिम्मत वाली लड़की हैं शुरू शुरू में उसे जरूर दूसरों की सहायता लेनी पड़ी परंतु अब 11 साल की उम्र में वह अपने सारे काम स्वयं करती है वह अपने परिवार पर अपने काम के लिए निर्भर नहीं रहना चाहती रेशमा ऐसा थी गयो तो पोलियो थे गयो हो तो ખૂબ જ હિંમતવાળી છોકરી છે શરૂઆતમાં તેને બીજાની મદદ અવશ્ય લેવી પડી પરંતુ હવે અગિયાર વર્ષની ઉંમરમાં તે પોતાના બધા કામ જાતે કરે છે નાની હોય છોકરી પાંચ વર્ષની ત્યારે એને કામ તો કરાવવું પડે ને ત્યારે એને કરાવતા હતા એના મમ્મી પછી જ્યારે અગિયાર વર્ષની થઈ ત્યારે પોતાનું કામ બધું જે જાતે કરે છે તે પોતાના કુટુંબ પર પોતાના કામ માટે આધારિત રહેવા ઇચ્છતી નથી એને એમ જ હોય કે હું મારું કામ જે છે હું પોતે જ કરી લઉં હું કોઈને કહું નહીં પરિવાર કે સભી સદસ્ય પિતાજી છોટાભાઈ ગોલું દાદીજી દાદાજી સભી ઉસે બહુ જ પ્યાર કરતે હૈ કે આંખો કા તારા હે આંખો કા તારા એટલે બધાનો ખૂબ જ પ્રિય તે કુટુંબના બધા સભ્યો પિતાજી નાનો ભાઈ ગોલું દાદીજી દાદાજી સૌ તેને ખૂબ પ્રેમ કરે છે તે સૌને ખૂબ જ પ્રિય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે આટલું જોઈએ પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું કે રેશમા એની મમ્મીને કઈ રીતે મદદ કરે છે તો વિદ્યાર્થી મિત્રો હું તમને જે લેસન મૂકું એ તમારે લેસન કરી એના ફોટા પાડી અને મને બધાએ જરૂરથી મૂકી દેવાના છે